સુરતમાં દાનવીરોનો ખજાનો હોય તેમ કોરોના વચ્ચે કોઈક ને કોઈ ખૂણે ગરીબ લોકો સુધી સહાય પહોંચાડવામાં આવી રહી છે. હાઈવે પર એક કિસ્સાની વાત કરીએ તો એક દાનવીર પગપાળ જતા શ્રમિકોને નાસ્તા પાણીની બોટલ સાથે રોકડા રૂપિયા 500 ની પણ સહાય કરી હતી. સુરતની ચમક એમ તો હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગથી થાય છે. વિદેશથી આવતા સુરતમાં રફ હીરાને ઘસી તેને ચમક આપવામાં આવે છે. પરંતુ સુરતની ધરતી પર જન્મેલા એવા પણ હીરા છે કે જે સ્વાવલંબી બની બીજા લોકો માટે એક રિયલ હીરો સાબિત થયા છે. લોકડાઉનમાં પરપ્રાંતિયો અનેક રીતે પોતાના માદરે વતન જવા તૈયાર છે. કોઈક પગપાળા તો કોઈક વાહન કે ટ્રેન મારફતે. કોરોના મહામારી વચ્ચે પરપ્રાંતિયોને જેટલો કોરોનાથી ડર લાગતો નથી તેના કરતા ભૂખમરાનો ડર સતાવી રહ્યો છે. અને ભૂખમરાના ડર વચ્ચે તેઓ કોઈક ને કોઈક માર્ગે માદરે વતન રવાના થઈ રહ્યા છે. ત્યારે દરેક કપરી પરિસ્થિતિ વચ્ચે નેશનલ હાઈવે નજીક પગપાળા પરપ્રાંતિયો માટે એક યુવક ભગવાનના રૂપમાં આવી પહોંચ્યો હતો અને નિઃસ્વાર્થપણે પરપ્રાંતિયોને પાણીની બોટલ, બિસ્કિટ અને રોકડા રૂપિયા 500 ની આર્થિક સહાય કરી હતી, જે ખરેખર એક હૃદયસ્પર્શી વાયરલ વિડીયો છે.